आर डी शर्मा ऑब्जेक्टिव मैथमेटिक्स सेट थ्योरम दाखिल नंबर पांच। दाखिल नंबर पांच कीधु जो गण ए अने गण बी नीचे प्रमाणे व्याख्यायित करवामां आवे। गण ए बराबर आपेल छे क्रमयुक्त जोड एक्स वाय जे वेर वाय इज इक्वल्स टू ई रेस टू एक्स, अने बी बराबर आपेल छे क्रमयुक्त जोड एक्स वाय वाय बराबर एक्स, एक्स बिलोंग्स टू आर। आवुं होय तो चारमांथी कयो ऑप्शन जे छे એ સાચું બને? આ આપેલ છે એ શું આપેલ છે એ પહેલાં સમજીએ। જો આપણે આવું આપી દીધું હોય કે 3x પ્લસ 4y બરાબર 12, તો આ શું હોય? 3x પ્લસ 4y બરાબર 12 આ શું હોય? એક રેખા છે, આપણે 10મા ધોરણમાં જોયું, તો આ શું છે? એક રેખા છે। આનો આલેખ દોરીએ તો યામ સમતલમાં આલેખ જે છે એક્સ વાય સમતલમાં આલેખ આનો કંઈક આવો આવતો હશે, બરાબર? તો અહીંયા જે આપને આપેલ છે, બીજામાં જે આપેલ છે ક્રમયુક્ત જોડનો ગણ એક્સ બિલોંગ્સ ટુ આર, આર આપેલ છે એટલે એક્સ અને આરની બધી જ વાસ્તવિક અમુક ઘણી બધી વાસ્તવિક કિંમતો મળશે, ઘણી બધી વાસ્તવિક કિંમતો મળે, ધારો કે ટુકડા ટુકડા મળે છે। તો આવી રીતે એક્સ વાય સમતલમાં ધારો કે આ મળે છે 1 2 2 5, આવી રીતે અલગ અલગ મળતા હોય તો ખાલી અલગ અલગ બિંદુઓ જ હશે, પણ જો ઘણા બધા બિંદુઓ મળતા હોય, આની વચ્ચેના તમામ બિંદુઓ મળતા હોય, તો એ ગણ જે છે એ ગણ શું હશે? એક વક્ર હશે। આ પણ એક વક્ર દર્શાવે છે, આ પણ એક વક્ર દર્શાવે છે, તો એ બંને વક્રો જે છે એ કયા પ્રકારના હશે એ આપણે જોવું છે। બંને વક્રો છે એ કયા પ્રકારના મળશે એ જોવું છે। અહીંયા આપણે સ્મોલ ઈ આપેલ છે, એ સ્મોલ ઈની કિંમત, આ સ્મોલ ઈની કિંમત સ્મોલ ઈ બરાબર થાય 2.718, એની એપ્રોક્સિમેટ વેલ્યુ છે। તો વાય બરાબર ઈ રેસ ટુ એક્સ જે આપેલ છે, વાય બરાબર ઈ રેસ ટુ એક્સ, વાય બરાબર 2.718 રેસ ટુ એક્સ, એનો આ વક્ર શોધીશું, આ વક્ર શોધીશું, અને બંને વક્રો ઉપરથી બંનેમાં જે સામાન્ય બિંદુ આવતું હશે એ શું હશે? બંનેનો છેદગણ। તો આ ગણ જે છે એ આલેખમાં કેવા છે એ જોઈએ। ગણ એ માટે આલેખ દોરી આપણે, આ એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ બરાબર આમાં એક્સ બરાબર એક મૂકીએ, સોરી એક્સ બરાબર સૌથી પહેલાં 0 મૂકીએ, તો એક્સ બરાબર 0 માટે બિંદુ એક્સ બરાબર 0, આ એક્સ બરાબર 1, એક્સ બરાબર 2, એક્સ બરાબર 3, એક્સ બરાબર 0 માટે જોઈએ, તો એક્સ બરાબર 0 માટે શું આવશે? ઈ રેસ ટુ 0 એટલે 1, તો બિંદુ મળશે અહીંયા આપણે એક્સ બરાબર 1 મૂકીએ, એક્સ બરાબર 1 મૂકીએ એટલે શું આવશે? ઈની 1 ઘાત, 2.718ની 1 ઘાત, એટલે શું આવશે? 2.718, અહીંયા ક્યાંક આવશે 2.718 નો વર્ગ, 2.718 નો વર્ગ જે છે એ કેટલો આવશે? 7 થી 8ની વચ્ચે આવશે, એટલે અહીંયા ક્યાંક આવશે? આ આલેખ જે છે અહીંયાથી આવી રીતે મળે છે। એની નીચે જો જોઈએ તો નીચે કેવો આલેખ આવશે, અને નીચે આલેખ કેવો આવશે? વાય બરાબર ઈ રેસ ટુ એક્સ, હવે એક્સ બરાબર -1 મૂકીએ, એક્સ બરાબર -1 મૂકીએ, તો એક્સ બરાબર -1 માટે શું થાય? 2.718, એની કેટલી ઘાત? -1 ઘાત, 1 ના છેદમાં 2.718, એટલે કેટલા આવશે? 1 ના છેદમાં 3, તો 0.33 કિંમત જે છે અહીં ક્યાંક આવતી હશે એક્સ બરાબર -1 માટે, એક્સ બરાબર -2 માટે હજી ઘટતી હશે, એટલે આ જે છે આ છે ગણ એ। ક્રમયુક્ત જોડનો ગણ છે, ક્રમયુક્ત જોડ એટલે બિંદુઓનો ગણ, આ જે છે એ શું છે? ગણ એ છે। હવે ગણ બી કેવો હશે? ગણ બી કેવો હશે? તો વાય બરાબર એક્સ છે, એક્સ બરાબર 1 માટે, એક્સ બરાબર 1 માટે વાય બરાબર પણ 1 મળશે, એટલે 1 જે હશે એ શું હશે? બિંદુ 1 1, એક્સ બરાબર 2 માટે વાય બરાબર 2, એક્સ બરાબર 2 માટે વાય બરાબર 2, એક્સ બરાબર 3 માટે વાય બરાબર 3, એક્સ બરાબર 0 માટે વાય બરાબર 0, કારણ કે એક્સની વાય સરખા જ છે, એક્સ બરાબર -1 માટે વાય બરાબર -1, તો આ જે છે એ કોનો આલેખ મળશે? આ જે છે એ ગણ બી મળશે। આ શું છે? ગણ બી છે। હવે
आ चारे ऑप्शन जो है, चार ऑप्शन पर शू कही सकते कि बी ए उपगण है, बी ना तमाम बिंदुओं से जो ए में आ जाते हो तो बी ए उपगण है यू बनतु नहीं। ए बी के गण है, बे अलग गण है, बी में कहीं सामान्य आत नहीं। जो एना तमाम बिंदुओं जो है बी में आ जाता हो तो ए इज अ सबसेट ऑफ बी कहवाई। आना तमाम बिंदु आम आता नहीं, बी अलग गण है। ए छेद बी बराबर फाय, ए छेद बी बराबर फाय एट शू थाय, ए बी ना छेदगण लीए तो ए बी ना छेदगण लीए तो बिंदुओ जो है ये क्या मलता नहीं, बिंदुओं के छेद बिंदुओं क्या नहीं मलता, एनो मतलब ए नो छेदगण जो है, जो आ बे वक्रो ना छेदगण, आ बे गण ना छेदगण एटले शू थाय, आना छेद बिंदु आमा के छेद बिंदु नहीं मलता, एनो मतलब जे छेदगण जो है शू मळशे, खाली गण मळशे। जो छेदगण खाली गण मळशे तो आ प्रमाणे आवे, ए छेद बी बराबर फाइव, एनो मतलब आ राइट आंसर जो है शू है, मात्र सी छे। अथवा जो बीजी रीते समझवू, बीजी रीते शू समझी सकाय के आ गण ए छे, आ कोई वक्र ए छे, आ कोई वक्र बी छे, बी नो छेदगण जो शोधवो होय तो बी नो छेदगण कई रीते मळशे, बन्ने मां वाय जे छे एने सरखावी देशुं एटले जे एक्स नी किंमत मळशे एना उपरथी आपने बी नो छेदगण मळशे। एटले आमां वाय बराबर केटला आपेल छे, आमां बीजी रीते जोईए तो आमां वाय बराबर आपेल छे ई रेस टू एक्स, वाय बराबर ई रेस टू एक्स, अने बीजामां वाय बराबर केटला आपेल छे, वाय बराबर एक्स। तो बंनेने सरखावीए, बंनेने सरखावीए एटले शुं थशे, ई रेस टू एक्स बराबर एक्स, आवुं एक्सनी कई किंमत माटे बने के ई रेस टू एक्स अने एक्सनी किंमत जे छे ए सरखी थाय। हवे जोईए एक्स बराबर झीरो माटे, एक्स बराबर झीरो माटे शू थशे, ई रेस टू झीरो वन ने आ शू थी जाए, ई रेस टू झीरो वन थाय आ शू थी जाए झीरो, एनो मतलब सरखू थतु नथी। एक्स बराबर वन माटे, एक्स बराबर वन माटे शू थाय, एक्स बराबर वन माटे आ ईनी एक घात, ईनी एक घात एटले केटला थाय बे पॉइंट सात सौ अठार, अहींया एक्स बराबर वन माटे केटला थाय वन, एनो मतलब एक्स बराबर वन माटे पण सरखा थता नथी। एक्स बराबर बे माटे, एक्स बराबर बे माटे एटले शू थी ई नो वर्ग एटले बे पॉइंट सात सौ अठार नो वर्ग जे केटलो आवशे, नियरली सात के आठ आसपास आवशे बराबर। सपोज सात छे, आपणे मान लीए के सात छे, अहींया एक्स बराबर बे माटे शू मळशे बे, जो हवे तो सरखा थशे ज नहीं कारण के अहीं तो बहु झड़पथी वधे छे, अहींया शू थई झीरो एक बे धीमे धीमे वधे छे। तो एक्सनी एक एक किंमत धनमां एवी नथी मळती जेना माटे सरखा थाय, ऋणमां जोईए तो एक्स बराबर माइनस वन माटे, एक्स बराबर माइनस वन माटे शू थाय, एक्स बराबर माइनस वन माटे आ किंमत छे एनी माइनस एक घात एटले बे पॉइंट सात सौ अठार नी माइनस एक घात एटले केटला थाय, एकना छेदमां बे पॉइंट सात सौ अठार एटले झीरो पॉइंट थ्री आसपास आवशे बराबर। अने अहींया एक्स बराबर माइनस वन माटे शू थशे, माइनस वन किंमत जे सरखी थती नथी कारण के अहींया तो ऋण संख्या छे, अहींया तो संख्या तो केवी मळे छे, धन ज मळे छे। एक्स बराबर माइनस बे माटे शू आवशे, एकना छેદમાં બે પોઈન્ટ સાત સો અઢારનો વર્ગ, અહીંયા શું આવશે માઇનસ બે, અહીંયા ઋણ કિંમત છે, અહીંયા એકના છેદમાં છે કિંમત ઝીરો કરતાં ઝીરોની આસપાસ છે પણ ઋણ કિંમત નથી, એટલે એક્સની એકે કિંમત માટે સરખું થશે નહીં, એનો મતલબ એ છેદ બી જે છે એ શું આવશે, ખાલી ગણ જ આવશે।